धोरण नौ गणित जेमा चेप्टर बार हेरोननुं सूत्र। हवे 12.2 में चौथो दाखलो, तो चौथा दाखलानी रकम कहेवी छे कि एक त्रिकोण अने एक समांतर बाजु चतुष्कोणना क्षेत्रफळ तथा आधार समान छे। त्रिकोणनी बाजु आपेली छे आपणे 26 सेमी, 28 सेमी अने 30 सेमी। तो आपणे समांतर बाजु चतुष्कोण 28 सेमीना आधार पर रहे तो तेनी आपणे ऊंचाई शोधवानी छे। तो सौ प्रथम आपने आधार आप्या छे जे बाजुओ, तो एना नाम लखी आपणे आपेल त्रिकोण में बाजुओना माप ए बराबर 26 सेमी, बी बराबर 28 सेमी अने सी बराबर 30 सेमी छे। तो बाजुना माप उपर थी सौ प्रथम आपणे अर्धपरिमिति शोधीए। यस बराबर ए वत्ता बी वत्ता सीना छेदमां बे, त्रणेय बाजूनो सरवाळो भांगिया बे, 26 वत्ता 28 वत्ता 30 एना छेदमां बे। ऊपर सरवाळो करशो तो 84 अने छेदमां बे, तो अर्धपरिमिति 84/2 करशो तो 42 सेमी। तो अर्धपरिमिति यस केटली मळशे 42 सेमी। हवे त्रिकोणनुं क्षेत्रफळ, त्रिकोणनुं क्षेत्रफळ में आपणे हेरोनना सूत्रनो उपयोग करशुं। तो हेरोनुं सूत्र शुं छे, अंडर रूट एस काउंस में एस माइनस ए, एस माइनस बी अने एस माइनस सी। एस केटला छे आपणे 42 मेळ्या, एस माइनस ए तो 42 - 1 केटला छे 26। एस माइनस बी एटले 42 - 2 केटला छे 28 અને 42 - c, સી કેટલા છે આપણે 30, અંડર રૂટ 42। અહીં બાદબાકી કરશો તો 16, 14 અને 12 આવું મળશે। હવે આપણે ભાગ પાડશું, આપણે જેથી વર્ગમૂળ કાઢવા આપણે સહેલું પડે। 42 છે તેને 6 × 7, 42 16 ને આપણે એમનું રાખશું કેમ કે 16 નું વર્ગમૂળ નીકળી જાય। 14 ભાગ પડે 7 × 2 = 14 અને 12 ભાગ પડે 2 × 6। તો જો અહીં 7 × 7 એટલે 49, 49નું વર્ગમૂળ શું નીકળે 7, પછી ગુણાકાર 6 × 6 = 36, 36નું વર્ગમૂળ શું નીકળે 6, 16નું વર્ગમૂળ શું નીકળશે 4 અને 2 × 2 એટલે 4, 4નું વર્ગમૂળ શું નીકળશે 2। તો વર્ગમૂળની બહાર 7 × 6 × 4 × 2 ગુણાકાર કરશો તો 336 સેમી² જવાબ મળશે। તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું આપણે। તો આપણે શું કીધું છે, ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણોના ક્ષેત્રફળ સમાન છે। લખશું આપણે અહીંયા, ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન છે। તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ હોય એટલું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હોય, તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું મળે, ત્રિકોણના ક્ષેત્રફળ જેટલું, ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે 336 સેમી² તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલું જ મળે। હવે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, પાયો ગુણ્યા પાયા પરનો વેધ। આપણે આ વેધ એટલે કે લંબાઈ આપણે શોધવાની છે અને ક્ષેત્રફળ છે 336। પાયો તમને રકમ આપી દીધો છે કે 28 સેમી આધાર પર છે, એટલે પાયો 28 અને પાયા પરનો વેધ એ આપણે હવે મળી જાય। 28 છે એના ગુણાકારમાં છે, બરાબરની બીજી બાજુ જશે તો ભાગાકારમાં, એટલે કે 336/28 તો પાયા પરનો વેધ ભાગાકાર કરશો તો તમને 12 સેમી મળશે। તો આમ સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ કેટલી હોય એના પાયા જેટલી, એટલે 12 સેમી। હવે 5મો દાખલો,
એમાં એવું કીધું છે, સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયોને ચરવા લીલું ઘાસ ઉગાડેલ છે. જો સમબાજુ ચતુષ્કોણની બાજુઓની લંબાઈ 30 મીટર હોય, તો જો એક બાજુની લંબાઈ 30 મીટર હોય તો બધી બાજુની લંબાઈ કેવી હોવી જોઈએ? સરખી. સમબાજુમાં કેવું હોય? સમાન. તો બધી બાજુનું માપ 30 મીટર. અને મોટા વિકિરણનું માપ 28. મોટું વિકિરણ એટલે આથી આપણે એને તમે સી વડે જોડી દીધા, વિકિરણ થઈ ગયું. આનું માપ કેટલું થઈ ગયું? 28 મીટર. તો દરેક ગાયોને ચરવા કેટલું ક્ષેત્રફળ જોઈએ? તો આ ક્ષેત્રફળમાં કેટલું ઘાસ ખેતરમાંથી મળે એ આપણે મેળવવાનું છે. તો જો અહીં બે ત્રિકોણ થઈ ગયા, ત્રિકોણ એ ડી સી, ત્રિકોણ એ બી સી, તો બંનેમાં આપણે ત્રણેય બાજુના માપ પણ છે. તો આપણે શું કરવાનું કે એક બાજુનું ક્ષેત્રફળ મેળવી લેવાનું અને એને ગુણ્યા 2 કરી નાખવાનું એટલે આખું ક્ષેત્રફળ મળી જાય. એરોનના સૂત્રનો ઉપયોગ કરવાનો. અહીં સમબાજુ ચતુષ્કોણનું સૂત્ર ક્ષેત્રફળ કઈ રીતે મળશે કે એક ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લેવાનું અને એને ગુણ્યા 2 કરી નાખવાના. આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મેળવીશું. ત્રિકોણ એબીસીમાં એનું માપ 30 મીટર, બીનું માપ પણ 30 મીટર અને સીનું માપ આપણે 48 મીટર. હવે આપણે અર્ધપરિમિતિ એસ કઈ રીતે મળે? ત્રણેય બાજુનો સરવાળો છેદમાં 2, તો 30 વત્તા 30 વત્તા 48 છેદમાં 2. તો સણેનો સરવાળો કેટલો થશે? 106 છેદમાં 2, એટલે કે સોરી 154 મીટર આપણે અર્ધપરિમિતિ મળે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એરોનના સૂત્રનો ઉપયોગ કરશું આપણે. એસ કૌંસમાં એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. અહીં આપણે એસ કેટલા મળ્યા? 54. 54 માઇનસ એ એટલે 30, 54 માઇનસ બી એટલે 54 માઇનસ 30 અને 54 માઇનસ સી એટલે 48. 54 ના 54 બાદબાકી કરશું ત્રણેયની, આપણે 24, અહીંયા પણ 24 ને અહીંયા 6 મીટર મળશે. ભાગાકાર કરશું, ભાગ પાડશું આપણે 9 ગુણ્યા 6. 24 આપણે એમ લેવા દઈશું ને ગુણ્યા 6 ના 6. હવે 9 નું વર્ગમૂળ 3, 24 ગુણ્યા 24, 24 નો વર્ગ અને એનું વર્ગમૂળ પાછું 24, 6 ગુણ્યા 6 એટલે 36 અને એનું વર્ગમૂળ 6. તો આ ગુણાકાર કરશો તો 432 મીટર² મળશે. આપણે આખા ખેતરનું ક્ષેત્રફળ મેળવવું હોય તો શું કરવું પડે કે સંભાજી ચતુષ્કોણ આ એબીસીડીનું ક્ષેત્રફળ મેળવી લેવાનું. આ ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું એટલું જ માપ આ ત્રિકોણનું હોય તો બંનેનો ગુણાકાર 2 ગુણ્યા 432 મીટર² તો 864 મીટર² થાય. તો કુલ ક્ષેત્રફળ કેટલું થાય? 864 મીટર² આપણે મળે. આપણી પાસે 18 ગાયોને ચરાવવા માટે આટલી જગ્યા છે, તો દરેક ગાયને ચરવા માટે મળતી જગ્યાનું ક્ષેત્રફળ શોધવાનું. 18 ગાયો માટે કેટલું ક્ષેત્રફળ છે? 864. તો એક ગાય માટે કેટલું? તો 864 ભાગ્યા 18. તો 864 ભાગ્યા 18 કરશો તો તમને એક ગાયને ચરવા માટે મળતી જગ્યાનું ક્ષેત્રફળ મળી જશે.